મારા વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો તમે બધા? મજામાં છો? મિત્રો, મારી આશા અને પ્રાર્થના છે કે તમે બધા તંદુરસ્ત હશો. તો ચાલો, આજે હું તમને એક વાર્તા કહેવા માગું છું. વાર્તાનું નામ છે નકલમાં અક્કલ જરૂરી. એક કાળું નામનો ગધેડો હતો. તેને ઘણી વાર થતું, સૌ સિંહથી ડરે છે પણ મારાથી કોઈ ડરતું નથી. એટલું જ નહીં, મને લોકો મૂર્ખ ગણે છે અને મારી પાસે સખત મજૂરી કરાવે છે અને ડફળા પણ મારે છે. કોઈ પણ રીતે આવી લાચાર સ્થિતિમાંથી મુક્ત થવાનો તેણે સંકલ્પ કર્યો અને એક દિવસ કાળું જંગલમાં આમ તેમ ભટકી રહ્યો હતો. અચાનક તેની નજર ઝાડીમાં પડેલા સિંહના ચામડા પર પડી. પહેલાં તો એ ગભરાઈ ગયો, પણ એ ચામડું છે એવી ખાતરી થતાં એના જીવમાં જીવ આવ્યો. અચાનક તેના મનમાં વિચાર ઝબક્યો. તેણે ઝટપટ સિંહનું ચામડું પહેરી લીધું અને સિંહની જેમ રૂઆબભેર ચાલવા લાગ્યો. તેણે જોયું જંગલના હરણા, સસલા અને શિયાળ એ બધા પ્રાણીઓ તેનાથી ડરીને નાચતા હતા. હવે કાળુએ ગામમાં જઈને લોકોને ડરાવવાનો વિચાર કર્યો કે હું ગામમાં જાઉં અને લોકોને ડરાવું. તે જેવો ગામની ભાગોળે આવ્યો કે પશુઓ ચરાવતા ગુવાળો, ખેતરમાં કામ કરતા ખેડૂતો, કૂવેથી પાણી ભરતી પનિહારીઓ આ બધા જ નાસભાગ કરવા લાગ્યા. કાળું મનમાં ને મનમાં હસવા લાગ્યો. તેણે ગામમાં પ્રવેશ કર્યો. ગામ લોકોએ બારી બારણા બંધ કરીને ગામમાં પોતાના ઘરમાં પુરાઈ ગયા. ગામમાં ભયનું વાતાવરણ જામી ગયું. લોકો ડરવા લાગ્યા, ઘરમાં ભરાઈ ગયા. કાળુએ ગામમાં આ છેડેથી પેલે છેડે લટાર મારવા માંડી. એ મનોમન કહેવા લાગ્યો, આ મને મૂર્ખ કહેનારા બુદ્ધિશાળીઓ કેવા ઘરમાં ભરાઈને બેઠા છે. આજે તેના આનંદનો પાર ન હતો. લોકોને ડરાવવામાં તેને ખૂબ મજા પડી. તેણે આખા ગામમાં દોડા દોડી અને કુદાકૂદ કરવા માંડી. આનંદના અતિરેકમાં એ ભાન ભૂલી ગયો. એટલો બધો એને આનંદ થયો કે ભૂલી ગયો કે પોતે કોણ છે અને એ હોંચી હોંચી ભૂકી ઉઠ્યો. કાળુનો ભૂકવાનો અવાજ સાંભળીને લોકોને ખબર પડી ગઈ કે આ તો સિંહનું ચામડું ઓઢીને આવેલો કાળું નામનો ગધેડો છે. લોકોએ લાકડીઓ અને પથરા લઈને કાળુની પાછળ પડ્યા, મારી મારીને તેના હાડકા ખોખરા કરી નાખ્યા અને ગામની બહાર ભગાડી મૂક્યો. મિત્રો, કોઈની નકલ કરવાથી એના ગુણ નકલ કરનારામાં આવી જતા નથી. માટે જ કહેવત પડી છે, નકલમાં અકલ ન હોય. મિત્રો, આ નાની વાર્તા તમને ગમી હશે. આભાર.